નમસ્તે દોસ્તો, કેમ છો તમે? એક મિનિટ, પહેલા જરા પાણી પી લઉં. હવે ઠીક છે ભાઈ. થયું એમ કે આજે મને તમારી પાસે આવવામાં થોડું મોડું થતું હતું, તો મારા દોસ્તોએ એક સૂચન આપ્યું કે ચાલો રેસ લગાડીએ. બસ દોડતા દોડતા હું સમયસર પણ પહોંચી ગયો અને રેસમાં પહેલા નંબરે પણ આવ્યો. અરે હા, પહેલા નંબરે આવવાથી યાદ આવ્યું, ગોલુ છે ને ગોલુ, અરે આપણા લાલાજીનો દીકરો ગોલુ ગણિતની પરીક્ષામાં પ્રથમ આવ્યો છે. પેલો રહ્યો ગોલુ, ખુશી ખુશી પોતાના ઘર તરફ ભાગીને જઈ રહ્યો છે. ચાલો આપણે પણ જઈએ. બાપુ બાપુ બાપુ! અરે સાંભળી તો લીધું, કેટલી વાર બોલીશ બાપુ બાપુ. આમ દોડતો દોડતો કેમ આવ્યો? આ જુઓ બાપુ. આ શું છે? મારું ગણિતનું પેપર. હું ગણિતની પરીક્ષામાં પ્રથમ આવ્યો છું. ભાઈ પ્રથમ તો આવે જ ને, આખરે દીકરો કોનો છે? શેઠજી, પણ તમે તો ક્યારેય શાળાએ ગયા જ નથી. અરે મુનિમ, તું તારા કામમાં ધ્યાન આપ. હું ક્યાં આવતો જતો હતો તને શું ખબર? હે બાપુ, તમને તમારું વચન યાદ છે ને? વચન? કયું વચન? શું બાપુ, તમે ભૂલી ગયા? તમે કહ્યું નહોતું કે જો હું પ્રથમ આવીશ તો તમે મારા જન્મ દિવસે મને અને મારા દોસ્તોને મીઠાઈ ખવડાવશો. મેં આવું ક્યારે કહ્યું હતું? મારી સામે તો કહ્યું હતું શેઠજી તમે. મુનિમ મુનિમ, તારા કામમાં ધ્યાન આપ. બેટા ગોલુ, હું તો કહું છું મીઠાઈ મૂખ અને અને આલે આઠાના અને ફુગ્ગા વાળા પાસેથી કંઈક લઈ લે, અને જે પૈસા બચી જાય એનાથી દોસ્તોને મીઠાઈ ખવડાવજે. કંઈ કહ્યું મુનિમ? બબે હું તો હિસાબ કરતો હતો. લે બેટા ગોલુ, તારા આઠાના. ના બાપુ, તમે વચન આપ્યું હતું કે તમે અમને મીઠાઈ અને શરબત આપશો. મેં મારા દોસ્તોને કહી પણ દીધું છે. સારું સારું. બેટા કેટલા દોસ્તો આવશે તારા? મીના, સુમી, રાજુ, દીપુ, રાણી, સુનિલ, રેબા, મોન્ટુ. બસ, આખી શાળાને બોલાવી છે શું? જો ગોલુ, આટલા બધા બાળકોને તો મિજબાની આપીશ નહીં હું. હા, જો તારા ત્રણ ચાર ખાસ ખાસ દોસ્તો જ આવશે તો હું મિજબાની આપીશ. બાપુ તમે કેટલા સારા છો. લો ભાઈ, મિજબાની નો દિવસ એટલે ગોલુ નો જન્મ દિવસ આવી ગયો. મીના, રાજુ, દીપુ અને રાણી ગોલુ ના ઘરે પહોંચી પણ ગયા. ચાલો ચાલો આપણે પણ જલ્દી ત્યાં જઈએ. મીના, રાજુ, દીપુ, રાણી, તમે બધા આવી ગયા, હવે બહુ મજા આવશે. બહુ મજા આવશે, આપણે બધા મિજબાની માણીશું. હા હા મીઠું, તું પણ બધું મજાથી ખાજે. ગોલુ, ખાવામાં શું શું છે? ઘણી બધી મીઠાઈઓ છે રાજુ. મીઠાઈઓ? જલ્દી ખવડાવ યાર ગોલુ, ભૂખ ને લીધે પેટમાં ઉંદરો કુસ્તી લડી રહ્યા છે. ગોલુ, જલેબી તો છે ને? જલેબી મને બહુ ભાવે છે. હા મીના, ફક્ત જલેબી નહીં, લાડુ પણ છે. અરે આટલું બધું કોણે બનાવ્યું? બાપુએ આજે એક નવા હલવાઈને બોલાવ્યો છે, કિશન, એણે જ બનાવ્યું છે આ બધું. જલ્દી ખવડાવ ને ગોલુ, બહુ ભૂખ લાગી છે. બસ થોડી વાર હજી. ગોલુ, આટલી વાર થઈ ગઈ તો પણ તે હજી સુધી એક પણ મીઠાઈ નથી મંગાવી. શું થયું ગોલુ? કેને ગોલુ? ગોલુ, ગોલુ બેટા. બાપુ આવે છે. મીઠાઈ ભાવી બાળકો. ક્યાં બાપુ, આટલી વાર થઈ ગઈ હજી સુધી કઈ નથી ખાધું. શું? મુનિમ મુનિમ. જી શેઠજી. અરે ભાઈ, મીઠાઈ નું શું થયું? શેઠજી, પેલા હલવાઈ કિશને મીઠાઈ બનાવવાની ના પાડી દીધી. શું ના પાડી દીધી? પણ કેમ? કિશન કિશન. જી શેઠજી. આ હું શું સાંભળું છું કિશન? મારા ગોલુના જન્મદિવસની મિજબાની અને તે કોઈ મીઠાઈ નથી બનાવી. તમે સાચું સાંભળ્યું છે શેઠજી, હું મીઠાઈ નહીં બનાવી શકું. શું મીઠાઈ નહીં બનાવી શકે? કેમ ભાઈ, પૈસા આપ્યા છે, કઈ મફતમાં નથી બનાવડાવતો તારી પાસે. હું શું કરું શેઠજી, મીઠાઈ બનાવવાનો સૌથી જરૂરી સામાન તો છે જ નહીં. એવું કેવી રીતે બની શકે? માવો, સાકર, દૂધ બધું તો આપ્યું છે મેં, પણ સાબુ તો નથી આપ્યો ને. સાબુ? મીના,
મીઠાઈ સાબુથી થોડી બને છે? હા બાળકો, મીઠાઈ સાબુથી નથી બનતી, પણ સાબુ વગર પણ નથી બની શકતી. અમે કઈ સમજ્યા નહીં કિશનભાઈ. જુઓ બાળકો, હું સાબુથી હાથ ધોયા વગર મીઠાઈ નહીં બનાવી શકું. આ તે શું વાત થઈ, રસોડામાં આટલી બધી રાખ છે, એનાથી હાથ ધોઈને મીઠાઈ નહીં બનાવી શકે? ના. પણ કેમ ભાઈ? મારા બાપુ કહેતા હતા કે માટી અને રાખ થી હાથ ધોવાથી હાથ સરખી રીતે સાફ નથી થતા. મને આજે પણ યાદ છે, બાપુએ કહ્યું હતું કે બેટા કિશન, જ્યારે પણ કાંઈ ખાય કે મીઠાઈ બનાવે તો પહેલા હાથ સાબુથી સરખી રીતે ધોજે. આગળ પાછળ, હથેળી, નખ બધું ઘસી ઘસીને, ત્યારે તારા હાથ સાફ થશે. મુનિમજી, આ તો વિચિત્ર વાત સાંભળું છું. લાગે તો મને પણ કઈ વિચિત્ર જ છે. શેઠજી, મુનિમજી, મારી આ જ આદતને કારણે આજ સુધી કોઈ પણ મારા હાથની બનેલી મીઠાઈ ખાઈને બીમાર નથી પડ્યું. કિશનભાઈ સાચું કહે છે લાલાજી. અમારા બેને પણ અમને કહ્યું હતું કે આપણે ફક્ત સાબુથી જ હાથ ધોવા જોઈએ, રાખ અને માટીથી નહીં. કહ્યું હશે. મુનિમ, કહી દે ને, મીઠાઈ બને કે ના બને, હું આટલો મોંઘો સાબુ નહીં ખરીદું. સાબુ મોંઘો થોડો હોય છે લાલાજી. દીપુ, તું તો એમ વાત કરે છે જાણે તું રોજ ઘરે સાબુથી હાથ ધોતો હોય. એકદમ સાચું કહ્યું તમે લાલાજી, અમે ઘરે સાબુ જ વાપરીએ છીએ, કેમ કે એવું નહીં કરીએ તો બીમાર પડી જઈશું, અને જ્યારે બીમાર પડી જઈશું તો દવા ખરીદીશું, અને સાબુ પેલી મોંઘી દવાઓ કરતા તો સસ્તો જ છે, હે ને લાલાજી? બાપુ, હું મારા જન્મદિવસે બીમાર નથી પડવા માંગતો. ના મારા દીકરા, ક્યારેય નહીં. બેટા કિશન, વાળા બાળકો, તમે આજે મારી આંખો ખોલી દીધી. હું આજ સુધી એમ જ સમજતો હતો કે રાખ અને માટીથી હાથ ધોવાથી હાથ ચોખ્ખા થઈ જાય છે, પણ આજે ખબર પડી કે હાથ ચોખ્ખા થાય છે ફક્ત સાબુથી. મુનિમ જી, શેઠજી, કિશન માટે જલ્દીથી એક સાબુ લઈ આવો. મુનિમજી, એક નહીં, બે સાબુ લાવજો. બે સાબુ? એ શું કામ મીના? અમે બધા પણ તો મીઠાઈ ખાતા પહેલા અમારા હાથ ધોઈશું. અમારા હાથ ધોઈશું, બીમાર ક્યારે નહીં પડીશું. અને પછી મુનિમજી એક નહીં, બે બે સાબુ લઈ આવ્યા. કિશને એના હાથ ધોઈને બહુ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી, અને મીના અને એના દોસ્તો એમના ચોખ્ખા હાથોથી એ મીઠાઈ મન ભરીને ખાધી. ભાઈ વાહ ગોલુ, જલેબી ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતી. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. મેં પણ બહુ મીઠાઈ ખાઈ લીધી. ભાઈ વાહ, ખરેખર બહુ મજા આવી. હવે તો હું પણ હંમેશા સાબુથી જ હાથ ધોઈશ. અને તમે બધા શું કહ્યું? તમે બધા પણ સાબુથી હાથ ધોશો? આહા, થઈને વાત. તો ચાલો દોસ્તો, જોઈએ આજે મીના અને મીટુ શું નવું કરે છે. ઘસી ઘસીને તમારા બંને હાથોને ચમકાવજો. ભાઈ વાહ, કવિતા તો બહુ સરસ બનાવી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. આપણા હાથોમાં ખબર
સ્વાસ્થ્ય નો આપણા હાથોમાં ખબર પડી વાતો વાતોમાં રાષ્ટ્ર સ્વાસ્થ્ય નો હાથોમાં ખબર પડી વાતો વાતોમાં રાષ્ટ્ર સ્વાસ્થ્ય નો હાથોમાં ગીત સાંભળીને તો મજા આવી ગઈ. હવે સમય છે કંઈક રમવાનો. ચાલો જોઈએ મીનાની બેન આજે એમના વર્ગમાં કઈ રમત રમાડી રહ્યા છે. વાલા બાળકો, આજે આપણે રમશું કડીઓ જોડો કોયડો કેલો. બહુ મજા આવશે. હા બાળકો, તો સાંભળો પહેલી કડી. દડાની જેમ ગોળ મટોળ. કાંદા, ટામેટા, સંતરા, તરબૂજ. અરે અરે, પહેલા આખો કોયડો તો સાંભળી લો. શરૂઆત થી સાંભળો. દડાની જેમ ગોળ મટોળ. બીજી કડી. સ્વાદ મહિના બધા થઈ જાય તરબોળ. દડાની જેમ ગોળ મટોળ. દડાની જેમ ગોળ મટોળ. મને આ કોયડો સમજાય ગયો બેન. શાબાશ મોન્ટુ. બોલ. ઊનનો ગોળો, એ પણ દડાની જેમ ગોળ મટોળ હોય છે. અચ્છા, અને ઊનનો ગોળો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ત્રીજી કડી કહો ને બેન. ત્રીજી કડી છે મોતી જેવા દાણા એના. મીઠું મીઠું શું છે બોલો? ફરી કહું છું, દડાની જેમ ગોળ મટોળ. સ્વાદમાં એના બધા થઈ જાય તરબોળ. મોતી જેવા દાણા એના. મીઠું મીઠું શું છે બોલો? હું કહું બેન. હા બોલ મીના. મોતીચૂરના લાડુ. બિલકુલ સાચો જવાબ. શાબાશ મીના. તો બાળકો, મજા આવી? તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘરો સવાલ મીના કર દે મન ખુશહાલ. ભણો ભણો નાના પીને ભણો ભણીને સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે.